કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 1 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ કર્યો, જેમાં આપણે પ્રકાશ એટલે શું, પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમો, પરાવર્તનના પ્રકાર અને સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ આપણે શીખી ગયા. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ, ગોળીય અરીસાઓ. તો ગોળીય અરીસાઓની વ્યાખ્યા જોઈએ તો ગોળાકાર કવચનો અમુક ભાગ વર્તુળાકાર છેદમાં કાપીને ગોળીય અરીસા બનાવવામાં આવે છે, જેની અંદરની અથવા બહારની વક્ર સપાટી પરાવર્તક હોય છે. તો અહીંયા જોઈએ તો ગોળીય અરીસા બનાવવા માટે આપણે ગોળાકાર કવચનો અમુક ભાગ વર્તુળાકાર છેદમાં કાપીએ છીએ. હવે જો ગોળાકાર કવચનો અંદરનો ભાગ પરાવર્તક હોય તો તેના આધારે ગોળી અરીસાનો જે પ્રકાર બને છે તેને કહેવાય છે અંતર્ગોળ અરીસો. અને જો ગોળાકાર કવચનો ગોળાકાર કવચની બહારની વક્ર સપાટી પરાવર્તક હોય તો તેના આધારે જે અરીસાનો પ્રકાર બને છે તેને કહેવાય છે બહિર્ગોળ અરીસો. તો આપણે તે જોઈ લઈએ કે ગોળીય અરીસાઓના બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો બનાવવા માટે આપણે ગોળીય કવચ જે લીધેલું છે તેની અંદરની સપાટી પરાવર્તક રાખવાની હોય છે, અને બહિર્ગોળ અરીસો બનાવવા માટે આપણે બહારની સપાટી પરાવર્તક રાખવામાં આવે છે. તો હવે જોઈએ કે જે આ ગોળાકાર કવચ છે તેને આપણે વર્તુળાકાર છેદમાં કટ કરી લઈએ તો આપણને જે નીચે આકૃતિ છે તે પ્રમાણે કંઈ દેખાશે. તો અંતર્ગોળ અરીસામાં સમજીએ તો જે ગોળાકાર કવચ છે તેને વર્તુળાકાર છેદમાં કટ કરીને આપણે આ પ્રમાણે અંતર્ગોળ અરીસો બનાવી શકીએ. તો અહીંયા જોઈએ તો અંતર્ગોળ અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય છે. તો તેની વ્યાખ્યા જોઈએ કે જે ગોળાકાર અરીસાની અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તે અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. તો આપણે ઉપરની જે આકૃતિ જોઈ તે દ્વારા આપણે તેને સમજી શકીએ. બહિર્ગોળ અરીસામાં જોઈએ તો ગોળાકાર કવચનો જે બહારનો ભાગ પરાવર્તક છે તેને આપણે વર્તુળાકાર ભાગમાં કટ કરીએ તો આપણને કંઈ આ પ્રકારે દેખાશે. તો અહીંયા જોઈ શકાય કે બહારની સપાટી પરાવર્તક છે. તો આપણે બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા જોઈએ કે જે ગોળાકાર અરીસાની બહારની વક્ર સપાટી પરાવર્તક હોય તે અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે. તો અહીંયા જોઈ શકાય કે જે આપણે આકૃતિ લીધેલી છે તેમાં બહારની સપાટી પરાવર્તક છે, માટે આ પ્રકારના અરીસાને આપણે બહિર્ગોળ અરીસો કહીશું. હવે ગોળીય અરીસામાં ઘણી બધી વ્યાખ્યાઓ છે તે આપણે સમજી લઈએ કે ગોળીય અરીસાનું દર્પણમુખ કેને કહે છે તે સમજીએ કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહે છે. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બનાવવા માટે આપણે જે ગોળાકાર કવચનો ઉપયોગ કરેલો હતો તેને આપણે વર્તુળાકાર છેદમાં કંઈ કટ કરીએ તો આપણને કંઈ આવી રીતે જોવા મળે છે, જે તમને હું આકૃતિ દ્વારા સમજાવું. તો અહીંયા જોઈ શકાય કે જે ગોળાકાર કવચનો આપણે જે ભાગ લીધેલો છે તેમાં અહીંયા વર્તુળાકાર છેદમાં આપણે કટ કરેલું છે. તો જે અહીંયા વર્તુળાકાર છેદ છે તેનો જે વ્યાસ હોય છે તેને અરીસાનું દર્પણમુખ કહે છે, જે આકૃતિમાં એમ અને એન દ્વારા દર્શાવેલું છે. નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ, ધ્રુવ. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે. ધ્રુવને સામાન્ય રીતે પી વડે દર્શાવવામાં આવે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીં જોઈએ તો ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે તેનું કેન્દ્ર છે તેને આપણે ધ્રુવ વડે દર્શાવીએ છીએ. અહીંયા પણ જોઈ શકીએ કે બહિર્ગોળ અરીસાનું જે કેન્દ્ર છે તેને આપણે પી વડે દર્શાવેલું, તેને આપણે અરીસાનું ધ્રુવ કહીએ છીએ.
नेक्स्ट व्याख्या जो है वक्रता केंद्र। गोड़ीय अरीसानी परावर्तक सपाटी गोड़ानो एक भाग छे। आ गोड़ा ने केंद्र होय छे। आ केंद्र ने गोड़ीय अरीसानु वक्रता केंद्र कहे छे। आपणे ऊपर जोई गया ते प्रमाणे के अंतर्गोल अरीसो अने बहिर्गोल अरीसो आपणे एक गोलाकार कवचमांथी बनावेलो होय छे। તે ગોળાકાર કવચનું જે કેન્દ્ર હોય છે તેને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે। તો વક્રતા કેન્દ્રને સામાન્ય રીતે સી દ્વારા દર્શાવવામાં આવે છે। આગળ જોઈએ કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, તે પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે। અહીંયા જોઈએ કે વક્રતા કેન્દ્ર હોય છે તે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસામાં અરીસા પર આવેલું હોતું નથી, તે અરીસાના બહારના ભાગમાં હોય છે। નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ વક્રતા ત્રિજ્યા। ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાનું વક્રતા ત્રિજ્યા કહે છે। તો પહેલાં આ વ્યાખ્યા સમજી લઈએ આપણે કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાનું વક્રતા ત્રિજ્યા કહે છે। તો આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ કે જે ગોળાકાર કવચ હતું તેનું જે કેન્દ્ર હતું ત્યાંથી લઈને ગોળા સુધીના અંતરને આપણે તેની વક્રતા ત્રિજ્યા કહીએ છીએ। બીજી વ્યાખ્યા જોઈએ વક્રતા કેન્દ્રથી પરાવર્તક સપાટી સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે, જે આપણે હમણાં સમજી ગયા કે વક્રતા કેન્દ્ર સી થી લઈને પરાવર્તક સપાટી સુધીના અંતરને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે। વક્રતા ત્રિજ્યાને આર વડે દર્શાવવામાં આવે છે। તો અહીંયા આકૃતિમાં તે દર્શાવેલું છે, જે તમે જોઈ શકો છો। નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ મુખ્ય અક્ષ। ગોળીય અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે। ઉપર આપણે સમજી ગયા કે અરીસાનું વક્રતા કેન્દ્ર કેને કહેવાય, બરાબર, અને ધ્રુવ પણ સમજી ગયા કેને કહેવાય। ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા જે હોય છે તેને અરીસાની મુખ્ય અક્ષ કહે છે, જે આકૃતિમાં તમને અહીંયા દેખાઈ રહી છે। મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે, તે સમજી લઈએ કે જે અહીંયા ગ્રીન કલરમાં જે તમને મુખ્ય અક્ષ બતાવેલી છે તે ધ્રુવ પાસે, એટલે ધ્રુવ જે પી દ્વારા આપણે દર્શાવેલું છે તેના પાસે અરીસાને લંબ હોય છે, તે સમજીએ આપણે। ધારો કે આ અરીસો છે, આ તેની મુખ્ય અક્ષ છે, તો અહીંયા તેનું ધ્રુવ હોય છે। તો આ સપાટીએ આપણે જોઈએ તો આ સપાટી પર જોઈએ તો તે લંબ દેખાઈ રહ્યું છે, માટે કહી શકીએ કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે। નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ મુખ્ય કેન્દ્ર। મુખ્ય અક્ષ પરનું બિંદુ જ્યાં અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના સમાંતર કિરણો પરાવર્તન પામી કેન્દ્રિત થાય અથવા તો બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન મુખ્ય અક્ષ પરના જે બિંદુએ વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે। તો આપણે તે સમજીએ, ધારો કે આપણે અંતર્ગોળ અરીસો લઈએ પહેલાં, તો અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને જે તમને ગ્રીન કલરથી દેખાઈ રહી છે, મુખ્ય અક્ષને સમાંતર જો આપણે કિરણો આપાત કરીએ તો તે કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ ભેગા થતા હોય તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે, જે તમે અહીંયા જોઈ રહ્યા છો, જે એફ દ્વારા દર્શાવેલું છે। તો આ થયું અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર। તેવી જ રીતે આપણે બહિર્ગોળ અરીસાનું સમજી લઈએ કે બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન
मुख्य अक्ष पर जे बिंदुए थी विकेन्द्रित थता हो भास थत हो बिंदु ने अरीसा मुख्य केन्द्र कहे। तो आप बहिर्गोल अरीसा में समझी सकी कि अँ मुख्य अक्ष ने समांतर आप प्रकाशना किरणों आपात करेला है जे तमने रेड कलर में अँ देखाई रहा है। तो परावर्तन पमी ने आ मार्ग पर आग जाइ रहा है। तो तमे ते किरणों ने अरीसानी पाछळनी बाजुए लंबावशो तो तमने ते अहींया कई भेगा थता हशे तेवुं देखाई रह्युं हशे। तो जे जग्याएथी विकेन्द्रित थता होय तेवुं भास थतो होय ते केन्द्रने आपणे अरीसानुं मुख्य केन्द्र कहीए छे। तो फरी पाछी एक वार व्याख्या समझिए कि मुख्य अक्ष परनुं बिंदु ज्या अंतर्गो अरीसा पर आपात थता प्रकाशना समांतर किरणों परावर्तन पामी केन्द्रित थाय जे अंतर्गोल अरीसा माटे छे। बहिर्गोल अरीसा माटे जोईए तो विकेन्द्रित थाय तेवो भास थतो होय ते बिंदु ने अरीसानुं मुख्य केन्द्र कहे छे, जे आपणे आकृति द्वारा समझी शकीए। मुख्य केन्द्र ने एफ वडे दर्शावामां आवे छे। नेक्स्ट व्याख्या जोईए आपणे केन्द्र लंबाई। गोळीय अरीसाना ध्रुव तथा मुख्य केन्द्र वच्चेना अंतरने केन्द्र लंबाई कहे छे। तो अँ समझिए कि अरीसानु ध्रुव जे आपणने अँ पी द्वारा दर्शावेलू छे अने अरीसानु मुख्य केन्द्र जे आपणे अँ एफ द्वारा दर्शावेलू छे तो बंने वच्चेना अंतरने केन्द्र लंबाई कहे छे, जेने आपणे स्मॉल एफ वडे दर्शाए छे। तेवी ज रीते अँ बहिर्गोल अरीसा में समझिए तो ध्रुव थी लईने मुख्य केन्द्र सुधीना अंतर ने केन्द्र लंबाई कहे छे, जेने स्मॉल एफ द्वारा दर्शावामां आवे छे। तो आ हती अंतर्गोल अरीसाने अने बहिर्गोल अरीसाने लगती अमुक व्याख्याओ। नेक्स्ट आपणे जोईए हवे गोळीय अरीसा परथी विविध प्रकारे थतुं प्रकाशनुं परावर्तन। तो गोळीय अरीसाओ आपणी पासे बे प्रकारना छे, एक अंतर्गोळ अरीसो अने एक बहिर्गोळ अरीसो। हवे आपणे अंतर्गोळ अरीसा उपर अलग अलग जग्याएथी प्रकाशना किरणों आपणे आपात करीशुं। तो अरीसा पर प्रकाशना किरणों आपात थाय तो तेनुं परावर्तन कई रीते थाय छे ते आपणे समजीए। तो पहेला जोईए के मुख्य अक्ष ने समांतर दिशा में आपात थतुं किरण। ज्यारे आपणे मुख्य अक्ष ने समांतर दिशा में कोई प्रकाशनुं किरण आपात करिए तो ते कई रीते आगळ वधे छे ते आपणे समझिए। तो पहेला आपणे अंतर्गोळ दिशा में समझिए के अहीं तमने ग्रीन कलर में जे देखाई रह्युं छे, जे ग्रीन कलर में जे लाइन देखाई रही छे ते छे मुख्य अक्ष। तो मुख्य अक्ष ने समांतर आपणे अहींथी एक प्रकाशनुं किरण आपात करीए छीए। तो मुख्य अक्ष ने समांतर ज्यारे आपणे प्रकाशनुं किरण आपात करीए छीए तो आपणे ऊपर समझी गया ते प्रमाणे ते हमेशा एफमांथी पसार थतुं होय छे। तेवी ज रीते बहिर्गोळ अरीसामां समझिए मुख्य अक्ष ने समांतर ज्यारे आपणे प्रकाशनुं किरण आपात करीशुं तो ते मुख्य केन्द्रमांथी विकेन्द्रित थतुं हशे तेवुं आपणने देखाशे। तो माटे आपणे तेने बनावीए तो आपणने कंई आवी रीते जोवा मळशे जे आपणे ऊपर हमणां समजी गया छीए। आगळ जोईए हवे अरीसाना मुख्य केन्द्र एफमांथी पसार थतुं किरण। जो आपणे अरीसाना मुख्य केन्द्रमांथी कोई प्रकाशनुं किरण आपात करीशुं तो ते मुख्य अक्षने समांतर थई जशे, जे तमे आकृतिमां अहींया जोई शको छो। तेवी ज रीते बहिर्गोळ अरीसामां पण जोवा मळे छे। तो एनो मतलब एवो थाय छे કે જ્યારે આપણે કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર રાખીને આપાત કરીએ છીએ તો તે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે, અને જો મુખ્ય કેન્દ્ર એફમાંથી પાસ કરીએ તો તે મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ। હવે નેક્સ્ટ આપણે જોઈએ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ। જ્યારે આપણે અંતર્ગોળ અરીસામાં પ્રકાશનું કિરણ
वक्रता केन्द्र सी माथी आपात करीए छीए त्यारे ते परावर्तन पामीने पाछू सी माथी ज पसार थाय छे। तेवी ज रीते बहिर्गोल अरीसामां पण तेवुं ज जोवा मळे छे। ज्यारे आपणे वक्रता केन्द्र सी नी दिशामां प्रकाशनुं किरण कोई आपात करीए छीए त्यारे ते फरी पाछू तेनी ते दिशामां पाछू वळी जाय छे। तो आपणे कही शकीए के ज्यारे अरीसामां वक्रता केन्द्र सी माथी प्रकाशनुं किरण पास करीए छीए त्यारे ते तेना तेज मार्गे पाछू फरे छे। नेक्स्ट आपणे जोईए अरीसाना मुख्य अक्ष साथे निश्चित कोण बनावती दिशामां आपात थतुं किरण। हवे ज्यारे कोई प्रकाशनुं किरण मुख्य अक्ष साथे कोई एंगल पर आपणे ज्यारे आपात करीए छीए त्यारे परावर्तनना नियम प्रमाणे ते परावर्तन पामीने आगळ वधे छे। धारो के आपणे आपात कोणनी वेल्यू आपणे आई लईए तो परावर्तन कोणनी वेल्यू पण आपणने आई जोवा मळे छे। मतलब के आपात कोण अने परावर्तन कोण समान थाय ते रीते आपात किरण परावर्तन थईने आगळ वधे छे जे बहिर्गोळ અરીસામાં પણ જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો। તો આજે આપણે ગોળીય અરીસાઓ કેને કહેવાય તે સમજ્યા, ગોળીય અરીસાના પ્રકાર સમજી લીધા, ગોળીય અરીસાને લગતી અમુક વ્યાખ્યાઓ સમજી લીધી, ગોળીય અરીસા પર અલગ અલગ રીતે પ્રકાશના કિરણો જ્યારે આપાત કરવામાં આવે છે તે પરાવર્તન પામીને કઈ રીતે આગળ નીકળે છે તે શીખી ગયા। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અંતર્ગોળ અરીસા વડે અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરીશું। થેન્ક યુ।